નાનપણથી માંડીને આજ સુધી બધે મારી વચ્ચે જ પડ્યા છે અને આજ પણ લાઈફનો આવડો મોટો ફેસલો એમાં એ વચ્ચે જ પડ્યા છે. હું કોઈને પ્રેમ નથી કરતી, તમારો નિર્ણય ને એ જ મારો નિર્ણય. મોટી દીકરીને નાના દીકરા સાથે ન અપાય અને નાની દીકરીને મોટા દીકરા સાથે ન અપાય, કારણ કે કાલે ઉઠીને મોટી જ્યારે દેરાણી બને ને નાની જેઠાણી બને ને તો એ ઘરમાં કંકાસ જ થાય. તમે મને પૂછ્યા વગર ઓલી નાની દીકરી એમને જે મને ગમતી નથી એની યારે નક્કી કરી લે. હવે તારે તારી ફ્રેન્ડશિપ પ્રૂફ કરવાની છે. તારે મારી પાસે શું કરાવવું છે? કાજલ નું મર્ડર. શું વાત કરે? એટલે એટલે તે દિવસે તે મેં મને કીધું તું અને મેં પણ તને કીધું તું કે હું કાજલનું મર્ડર કરવા પણ તૈયાર છું તારી ફ્રેન્ડશિપ માટે. શું તું હકીકત કરે છે? હકીકત અત્યારે કહી રહી છે તું? વિજય, તે જ મને પ્લાન આપ્યો હતો, તારા શબ્દ ઉપર જ હું હાલી છું. નવાઈની શું વાત છે? અને આમ કેમ હક્કા પક્કા ઉડી ગયા છે? ડી ગયો? ના ગાંડી ના, જો હું થોડો ડરવાનો. ડર લાગતો હોય ને તો પહેલા જ કહી દેજે, પછી પીછેહટ કરવાનો બીજો કોઈ રસ્તો મારી પાસે નહીં મળે. અરે તને લાગે છે કે તારો ફેન્ડર બોક છે? બોલ શું કરવું છે? ફટકીમાં જ કામ પતાવી દઈશું. કહીશ તો દીધું, મર્ડર કરવાનું છે કાજલ. એ કાંટો મારા ઘરમાં અને મારા રસ્તામાં, મને ક્યાંય આડો ના આવવો જોઈએ. પણ એવું જરૂરી છે કે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે આ જ રસ્તો અપનાવો છે? બીજા ઘણા બધા રસ્તા હોઈ શકે ને. તો તું મને કહીશ કયા રસ્તા? ફોર એક્ઝામ્પલ વોટ? એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે આ વસ્તુનું બીજું કોઈ પણ સમાધાન હોઈ શકે ને. એમનો રસ્તો મર્ડર કરવું જે થોડું જરૂરી છે. ઈડિયટ, હું તને એ જ પૂછું છું કે તારી પાસે બીજો કાંઈ રસ્તો છે તો મને આપ, બાકી મને છૂટી કર. હા એક રસ્તો છે. શું? હું એમની છેડતી કરું તો? છેડતી કરું તો આમ પણ એમની આબરૂ ગયા જેવું જ સમજાશે અને હા એમનું મોઢું પણ કાળું કરીશ છેડતી કરીને. દુનિયામાં એ ક્યાંય મોઢે બતાવવા લાયક નહીં રહે. શું આ રસ્તો મંજૂર છે તને? વિજય, કાજલનું મોઢું કાળું કરવામાં મને વાંધો નથી, પણ ધ્યાન રાખજે એની સાથે સાથે મારું અને મારા મા બાપનું મોઢું કાળું ના થઈ જાય, બાકી હું એ જ સમયે ભૂલી જઈશ કે તું મારો ફ્રેન્ડ છું. અને છેડતી એટલી જ કરવાની છે કે જે સમાજને દેખાય, દુનિયાને દેખાય. તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું? સમજુ છું, પણ કાંઈ વાંધો નહીં, ચાલ આ તારું કામ થઈ જશે અને એમાં તો હું માહિર છું, તને તો ખબર જ છે ને. ઠીક છે, તો હવે તું તારું પ્લાનિંગ કરી પછી મને કોલ કરજે, પછીની રાતે વાત કરી. ઓકે ડન, બાય. આ મીરાને ક્યાંય ખબર છે કે હું પણ એ ટાઈપનો જ વ્યક્તિ છું? એમનું મોઢું તો કાળું કરીશ, પણ એવું કાળું કરીશ કે દુનિયામાં કાંઈ મોઢું બતાવવા લાયક નહીં રહે. અને હા મારી પણ ચાહના પૂરી થઈ જશે એમાં, ખબર છે ને હું કઈ ટાઈપનો વ્યક્તિ છું. કાળું મોઢું પણ કરીશ અને હા અમારી વર્ષો જૂની દબાયેલી ઈચ્છા પણ પૂરું કરીશ. અને હા એમાં નામ તો ઓલવાઈસ મીરાનું જવાનું છે ને. ડન. હલો. બોલ નીલેશ, હું તને હવે છેલ્લી વાર કહું છું, પ્લીઝ તું મને કોલ ના કરતો. પણ કાજલ, હું તારી માટે જાન દેવા તૈયાર છું અને તે મમ્મી પપ્પા સામે તે મને ના પાડી દીધી ને ખાલી એટલું કીધું કે બેસ્ટ ફ્રેન્ડ છે. હા નીલેશ, મારો પ્રેમ એક બાજુ અને મારા મા બાપનો પ્રેમ બીજી બાજુ. એ જે હોય એ મારી માં છે, કેમ કે એને મને ઉછેરીને મોટી કરી છે. ભલે મારી સાથે ગમે એવું વર્તન કરે, મારી યાર જે કરે. અને મીરા મારી બેન છે. જો મીરાને તું ગમતો હોય ને તો તને બે હાથ જોડીને કહું છું, પ્લીઝ તે મને સાચો પ્રેમ કર્યો હોય તો મીરા સાથે લગ્ન કરી લે. મારી આ વાત માની લે, તને મારા સમજે નહીં લે. ભૂલી જા મને કે કોઈ કાજલને ઓળખતો તો
આજ પછી હવે મને ફોન કે મેસેજ ના કર તો તને મારા સામે નહી લે. આજે તો મારી વર્ષો જૂની ચાહના અને વાસના પૂરી કરીને જ રહીશ. આવું મારી ફટાકડી આવી જા. કોણ છો તમે? જનુ આવ. ઓ હેલો પ્લીઝ. કોણ? મારો ફોન આપો. આજે તો વર્ષો જૂની ચાહના પૂરી કરીને જ રહીશ. કોણ છો તમે? હું તમને નથી ઓળખતી. અને ખબર છે હું કોણ છું? વર્ષો જૂનો તારો આશિક. સમજણ કરી મારી જાનો. આજે મને પ્લીઝ હાથ જોડજો. તમે મને જવા દો. હું પૂરી કરીને જ રહીશ. પ્લીઝ હેલ્પ 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 કોઈ બચાવો. અરે આ તો કાજલ છે. કાજલ કાજલ કોણ છે તું? છે કોણ? હે હું જે હોય સ્ત્રીને રોડ ઉપર તું આવી રીતે છેડતી કરેશ? પુરુષના નામ પર ધબ્બો છો તું, ધબ્બો. અરે હું જે હોય તે અમારી વચ્ચે વાવવા વાળો તું કોણ છે? હું જે હોય ઈ તું અમારાથી દૂર રહેજે, નહીં તો તને પણ એક ચોપટ મારી જઈશ. હું જોઈ લઈશ તને. જોઈ લે, જાવ દે. જોઈ લઈશ. કાજલ આ કોણ હતો? મને નથી ખબર કોણ હતું. ચાલ તું મુંજામાં ચાલ. અરે આજ તો મારો મગજ ફેરી નાખ્યો. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે? અરે મી હું આટલો બધો અકળાય છે? બેસ હવે વાત કર. શું છે બા? આજે હું રસ્તા ઉપર જતો હતો ત્યાં કાજલને એક નરાધમ પુરુષ છે ને એની ઇજ્જત ઉપર હાથ નાખતો હતો. આ તો સારું થયું હું ટાઈમે પહોંચી ગયો બા અહીંયા. કાજલ ઉપર? હા, પણ હું એને ઘરે મૂકી આવ્યો છું શાંતિથી. કાજલ? હા, એક તો કાજલની માએ ગાંડો થયો છે. ઘરના કામ બધા બાકી છે ને મહારાણી છેલ્લા 3 કલાકથી ઘરની બહાર છે. આજે તો આવે ને એટલે એવી મારું ને કે જો તું ઘરની બહાર ટાંટિયો મૂકવાનું ભૂલી જાય. મમ્મી ઘરની બહાર ટાંટિયો મૂકવા ના દેવો હોય ને તો ટાંટિયા જ ભાંગી ન ખાય. પેલા એમ કે 3 કલાકથી હતી ક્યાં તું? હશે, બોયફ્રેન્ડ્સ તો ઘણા બધા છે. બિચારી નામ દે તો કોનું દે? નહીં મીરા, તને શરમ નથી આવતી? હું તારી બેન છું, બોલવામાં થોડુંક તો ધ્યાન રાખ. શું બોલાસ? અને આ તારા ડાચા પર બધું આ ક્યાં કરીને આવી? ક્યાં કરીને આવી? મોઢું કાળું કરાવીને અને પછી આપણી આગળ આવે સતી સાવિત્રી બને છે? ગામમાં કેટલા તે બોયફ્રેન્ડ રાખ્યા છે દીકરા. મમ્મી શું? મમ્મી રડવાના નાટક બંધ કર, નહીં તાર હજુ બીજી 4-5 પડી જશે, યાદ રાખજે. મમ્મી 4-5 ની મારી નાખવી હોય તો મારી નાખો, પણ આવા શબ્દ મને ના કયો જેથી મને વધારે તકલીફ થાય. મારા કાળજા ઉપર કોઈ ધક ધક
લાગતું તેલ રેડી દીધું હોય ને એવી ફીલિંગ આવે છે. કાજલ, તમે મારી માં છો, મારું મોઢું જોઈને તો મને પૂછો કે આ હાલમાં તું કેમ છે, તને શું થયું તારી સાથે? અચ્છા, તારી સાથે બળજબરી થઈ બેટા? હ તો છે ને, કમમાં ઓછું રખડાય, દાચા છે ને લાલી લિપસ્ટિક કરીને ઓછા બતાવાય, તો છે ને કોઈ નામ ના લે. અમારી મીરા રોજ જાય છે કોલેજ, એનું તો કોઈ નામ નથી લેતું, અને તારી સાથે શું થયું એ મારે હવે પૂછવાનું? એ બસ કર હવે, શું ક્યાંની મંડી પડી છે? જેવું કરીએ ને એવું જ ભોગવવાનું રે. આખા ગામમાં બહુ લટિયા પટિયા કરીને ફરતી હતી ને, ખબર પડી ગઈ ને આજે કે આપણામાં જ રહેવામાં મજા છે. પણ ના, તને કોણ સમજાવે? મમ્મી, જે થયું ને એ બરાબર જ થયું, અને તમે સાચું કહો, ભૂલ આની જ હશે. હા, આની જ હશે ને, આવા લાલી લિપસ્ટિકને લપકા કરીને બહાર રખડે, પછી કોઈ છોડી છોડે. કાજલ, કાજલ, આ શું થયું તને? શું થયું દેખાતું નથી? અમારી કાજલ બહાર અમારી ઇજ્જતની નીલામ કરીને આવી છે, કારણ કે એને તો એની પોતાની ઇજ્જતની તો પડી જ નથી, અને મા બાપની ઇજ્જત પણ નથી રાખવી એને. અરે માસી, તમને ખબર નથી આ શું થયું છે? પપ્પા, શું થયું શું થયું શું પૂછો છો? મોઢા ઉપર દેખાતું નથી કે મોઢું કાળું કરાવીને આવી છે, અને હજી એક પત્યું નથી, ત્યાં બીજા ઘરે પહોંચી ગયા. તું આવી ઉનમ વાત કરે છે? એક તો બિચારી કે કઈને થયું છે, અને તું પછી દુઃખ ઉપર ડામ દે છે. અરે મીરા, માસી તમને ખબર નથી કાજલની સાથે શું થયું છે. ઈ તો સમયે જો મારો ભાઈ ન આવ્યો હોત ને, તો કાજલ આજે તમને બધાને કે કોઈને દુનિયાને મોઢું બતાવવા લાયક ન રહેત. એને રસ્તા પર કોઈએ છેડતી કરી હતી. વાહ, બહુ સરસ કહેવાય. જાતે કરીએ તો પ્રેમ લીલા, બીજા કરે તો છેડતી. આપણે લટિયા પટિયા કરીને બહાર જ ના નીકળીએ ને? મીરા, તારી મોટી બેન છે, આવી રીતે ન બોલાય. સમજાવો ને, આટલા લાડકોરથી મેં એને ઉછેરી, આટલો પ્રેમ આપ્યો, એનું આ વર્તાર આપ્યો આજે? અરે પ્રેમની તો શું વાત કરું તમને. અરે મા બાપની ઇજ્જત માટે તો કાજલે પ્રેમનું બલિદાન આપ્યું છે, બલિદાન. નિલેશ, ના, તું જા અહીંયાથી. અરે કાજલ, આજે મને બોલવા દે. નિલેશ, આજે સાચી હકીકતની ખબર પડે તારા પપ્પાને કે શું છે. નિલેશ, તું જા અહીંયાથી. કાજલ, ચૂપ. જેવો એ કેમ આવે. કાકા, મારે તમને શું કહેવું? અરે આ છે ને મારા આંટી, એ છે ને રોજ કાજલને મારે છે. હા, અને જ્યારે તમે જાઓ છો ને, અને તમારા મોઢા સામે મીઠું મીઠું બોલે છે, કાજલ મારી દીકરી છે, કાજલ મારી આ છે. બસ એ તમે જ્યારે નીકળો ને, એ પછી કાજલ પર જે જુલુમ થાય છે ને, એ તો મને જ ખબર છે. આ શું બોલે છે તું? તું ચૂપ રહે. પપ્પા, એ જસ્ટ કાજલને મેળવવા માટે, પામવા માટે મમ્મી સામે આટલું બધું ખોટું બોલે છે. તમને લાગે છે કે મમ્મી ક્યારે આવો અંતરો કરી શકે? કાજલ, તને તારા બાપની કસમ છે, જે હોય સાચું કે. બોલ કાજલ, આજે બોલી દે. જોયું, કાજલનું મોન જ કહી દેશે કે આ બધું સાચું છે. તને શરમ ન આવી કાજલ ઉપર આવો અત્યાચાર કરતા કરતા? એક મા ઉપર કલંક છે તું. મને તો એમ કે માના સ્વરૂપમાં મારી કાજલને ઈશ્વર મળી ગયા, પણ તું મારી પીઠ પાછળ આટલો બધો અત્યાચાર કરતી હતી. ઊભી થા, ઊભી થા. મારા ઘરમાં આવ્યા, અને તને પણ ખબર હતી, છતાં તે નો કીધું. અરે આ તારી બેન હતી, બિચારી નાનપણથી એને માં ગુમાવી છે, એને માનો પ્રેમ ન મળ્યો, પણ મને એમ થયું કે એને મારી બીજી પત્નીમાં માનું સ્વરૂપ મળી ગયું છે. હું તો મનમાં રાજી થતો હતો. આ તો સારું થયું નિલેશ બધી મને વાત કરી, નહીતર હું તો અંધારામાં રહેત. એને આખી જિંદગી દુઃખ સિવાય કાંઈ જોયું નથી. એને આખી જિંદગી દુઃખ સિવાય કાંઈ નહીં જોયું હોય. ના પપ્પા, ના. નહીં, મારી માં છે. અરે જે હોય તે પપ્પા, તમને મારા શબ્દ હવે ના બોલતા. જે હોય તે, એ મારી માં છે. મને નાનપણથી ઉછેરીને મોટી કરી છે, અને એને મારી આરે જે કર્યું ને એનો મને કોઈ અફસોસ નથી, કોઈ રોલ નથી. પપ્પા, હું તમને આજ જોડું છું, એ ક્યાંય નહીં જાય. મીરા અને મમ્મી આજ ઘરમાં રહેશે. પપ્પા, માણસની નજર નજરનો ફરક હોય છે. તમારી નજરમાં જે અત્યાચાર છે, એ મારી નજરમાં મારા મા બાપનો છીનવાતો પ્રેમ છે.
કાજલે હર હંમેશ નાનપણથી બધી વસ્તુઓ માડે પગ કર્યો, બધું સહન કર્યું, પણ મારી મા અને મારે બાપ મારી મા અને મારા બાપના પ્રેમમાં ભાગ પડતો એટલે હું આંધળી થઈ ગઈ હતી પપ્પા. ગાંધી, અરે સ્વપુત્ર હોય ને ગાંધારીને, છતાં એનો માનો પ્રેમ બધામાં સરખો જ હોય છે, એમાં કોઈ વધતા કોઈ ઓછો નથી હોતો. બધાને મા બાપ પ્રત્યેનો પ્રેમ પુત્ર માટે તો સરખો જ હોય છે, એને કોઈ વધારે કે ઓછો નથી હોતો. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. આજ સુધી મેં કાજલને ખરી મા જેવો પ્રેમ નથી આપ્યો. બેટા કાજલ, મને માફ કરી દેજે. હું તારા અને મીરા વચ્ચે હંમેશા ભેદભાવ કરતી રહી, અને મીરા મારી ભૂલ છે કે મેં તને તારી બેન બીજું છેડાવી. ના મમ્મી ના, મા બાપ ક્યારે કોઈ છોકરા પાસે માફી ના માંગે. એટલે તમે કઈ માફી ના માંગો. હું તને તો માફ ક્યારે ન કરત. તારું આ બીજું નકલી સ્વરૂપ મેં જોયું ને, ત્યારથી મને નફરત આવી ગઈ છે. એ તો મારી કાજળે મને મારા સમ દીધા ને, એટલે હું મજબૂર છું. હવે બીજું હું કાંઈ નહીં કરી શકું, બાકી હું તને એક મિનિટ પણ આખરે મનો રાખું. ના પપ્પા, એવું ન કરતા. મમ્મી વતી અને મારા વતી હું તમારી માફી માંગુ છું. અને એક વાત બીજી, આજે તમારા બધાની વચ્ચે હું ક્લિયર કરવા માંગુ છું કે હું તો નિલેશને ક્યારેય પ્રેમ કરતી જ નહોતી. મારે તેની સાથે લગ્ન કરવા જ નહોતા. બસ મારા દિલમાં ઝેર હતું તો કાજલ માટે, એટલે મેં લગ્ન માટે હા પાડી હતી. જે થઈ ગયું એ, પણ હવે આપણી કાજલના લગ્ન નિલેશ સાથે કરાવી દઈએ. એટલે હવે કાજલ નો અને એનો હાથ તું જ એના હાથમાં સોંપી દે. બસ હવે હું ખુશ છું કે ભલે એને આખી જિંદગી તારી નફરત જોઈ, પણ છેલ્લે તે સારું કામ કર્યું ને, એટલે એનો બધો જ જે નફરત હતી એ પ્રેમમાં પલટાઈ ગઈ છે.